વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની 18 વિધાનસભામાં આ કાર્યક્રમ એએમસી દ્વારા કરવામાં આવ્યો હતો. આ લોક ડાયરાની અંદર હજારો ભાવિક ભક્તો લોક ડાયરો જોવા માટે ઉમટ્યા હતા. સમગ્ર દેશની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અને ત્યારે એએમસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ, ભારતવાસી જે પ્રકારે વર્ષોથી જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા છીએ, એ આવતીકાલે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર ભવ્ય રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલોથી થવા જઈ રહી છે. સમગ્ર દેશની જનતામાં એક ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને એક રામ ભગવાનની ચેતના, એક સમાજની ચેતના જાગૃત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ અમદાવાદની અંદરની 16 વિધાનસભાની અંદર એક જગ્યા ઉપર, અલગ અલગ જગ્યા ઉપર લોક ડાયરાનું આયોજન કર્યું છે અને લોક ડાયરાના કારણે સમાજની જે ચેતના છે જાગૃત થઈ છે. લોકો બધા આવી અને રામ ભગવાનના ભજનમાં મસ્ત છે અને રામ રાજ્યની કલ્પના પ્રમાણેનું આપણું રાજ્ય, આપણો દેશ બને એ પ્રકારની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છે. પ્રોગ્રામના આયોજન આવતીકાલે જે ભવ્ય રામ મંદિર ના ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યાની અંદર, એ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વણઝર ગામની અંદર ડાયરાનું આયોજન કરેલ છે.